સાચું સાધુપણું એ જ છે કે કોઈને કોઈ સમાચાર નહીં આપવાનો, ત્યાં જવાનું અને પછી જોયા પછી નક્કી કરવાનું કે હવે પાણી ક્યાં મળશે, કઈ રીતના મળશે. આગળથી કોઈ મેસેજ નહીં આપવાના. આવી રીતના પણ આજના કાળમાં સાધુ સાધ્વીજીઓ વિહાર કરતા હોય છે. હમણાં એક આચાર્ય મહારાજ છે, કેરાલા સુધી જઈને આવ્યા. એમણે કીધું કે મેં રસોડું પણ નતું રાખ્યું, મેં કોઈ માણસ પણ નતો રાખ્યો, અને છતાં હું ભારતમાં બહુ મોટા ભાગની અંદર ફરીને આવ્યો. હાર્ડલી બે કે ચાર જગ્યાએ તકલીફ પડી, બાકી ક્યાંય તકલીફ નથી પડી. કારણ કે આ ભારત છે, આર્ય દેશ છે, હજી પણ લોકોને સાધુ અને સંતો પ્રત્યેનો કુવા પીવાસા સીઉન ન. ચલો ગોચરી પાણી તમે કરી આપો, સુવાના મકાન ઠંડા તો તમે નહીં કરી આપો ને. સાંજના ટાઈમે અમે પહોંચીએ, ઉપર ટેરેસ હોય, નીચે ઉતરવાનું હોય, ડાબુ કેવું હોય, તપી ગયું હોય, અધૂરામાં અમે પહોંચીએ ત્યાં સુધી દરવાજાને શું હોય, તાળા, બારી શું હોય, બંધ. ક્યારેક એક દિવસ માટે તમે પ્રયત્ન કરો, બારી બારણા બંધ હોય એવા મકાનમાં તમે અંદર જાઓ, પાંચ મિનિટમાં તમે પાછા આવી જશો, ઉભા નહીં રહી શકો. આવું તો ઢગલા બંધ બાર બને અમારે. સી ઉન્નમ, સી એટલે શીત, ઉન્નમ એટલે ઉષ્ણ. ક્યારેક એવું બને શિયાળાના દિવસોમાં બારીનો કાચ તૂટી ગયો હોય, ઉનાળામાં હારો લાગે, એ શિયાળામાં ખારો લાગે. બારી બારી ખુલ્લી હોય તો એ શિયાળામાં સારી કે ઉનાળામાં સારી, ઉનાળામાં. અને એ જ બારી ખુલ્લી હોય શિયાળામાં કેવી લાગે, ખારી. શિવન દંસા, ત્યારે ડંખ પણ મારે. જીરાવલાથી આગળ છે હમીરપુર. મીરપુર પાવાપુરી જાઉં છો ને, કેપી સંઘવીના પાવાપુરીથી હાર્ડલી 14 કિલોમીટર, રોડ થી અંદર 2.5 કિલોમીટર. અસલી તીરથ જોવું હોય ને તો આ તીરથ અસલી. હજી સુધી ત્યાં 21મી સદીની કોઈ ગંધ પ્રવેશી નથી. તમે અંદર જાઓ તમને કોઈ ગાડીનો અવાજ નહીં સંભળાય. એ 2.5 કિલોમીટરમાં કોઈ માણસ ન મળે, માણસ પશુ પંખીનો એકદમ નીરવ શાંતિ, અને એમાંથી પક્ષીનો ક્યાંક ક્યાંક અવાજ સંભળાય. 1000 વર્ષ પ્રાચીન તીર્થ મીરપુર. ગયા છો બાબાપુરી જઈ આવ્યા? ઓ બાવસી વટે તો એરી અચ્છી ધર્મશાલા. સોરાવન ફરવા વાસ્તે કઈ મળે? હે, ગાડી મળે, હાથી મળે, ઘોડા મળે, અને વાસ્તે જ આવી રહ્યા જાઓ, ભલે રોકાવ પાવાપુરીમાં પણ જાવ તો ખરા. ટેકરી ઉપર અદભુત 3 દેરાસર, મહાવીર સ્વામી, આદિનાથ, પાર્શ્વનાથ. મૂળ નાયક મીરપુર પાર્શ્વનાથ. આ દેરાસરને તમે ફરતી પ્રદક્ષિણા આપો, આખા દેરાસરમાં કાર્વિંગ છે. 1000 વર્ષ પ્રાચીન કાર્વિંગ છે ભરા હુઆ મંદિર. और ये मंदिर को देख करके ही विमल मंत्री को माउंट आबू में देलवाड़ा में मंदिर बनाने का भाव. आ मंदिर एना पेला आबू देलवाड़ा ना विमल मंत्री ना मंदिर करता पण जूनू आ मीरपुर तड़ेटी नु मंदिर है.